અહીં આપણે રાજસ્થાની સ્ટાઇલથી સ્પેશિયલ ડીશ તૈયાર કરેલી છે. ખૂબ જ સરળ રીતે તૈયાર થાય છે અને ટેસ્ટી પણ એટલું જ બને છે. હાય ફ્રેન્ડ્સ, હું સુભાલા છેરા, સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં. તો આજે આપણે જોશું ડુંગળી બેસન સબ્જી રેસીપી. તો અહીં મેં એક કપ જેટલો ચણાનો લોટને મેં પેનમાં લીધો છે. અહીં મેં એક કપ જેટલો બેસનનો લોટ, જે ચણાનો લોટ કહીએ, તે મેં પેનમાં લીધો છે. તેને આપણે સરસ રીતે છેકવાનો છે. અહીં હું તેલ કે બીજી કોઈ પણ વસ્તુ એડ નથી કરતો અને અહીં લો ગેસની ફ્લેમ પર આપણે તેને સરસ રીતે છેકવાનો છે. આ રીતે અહીં લોટને આપણે ધીરે ધીરે હલાવતું રહેવાનું છે અને શેકી લેવાનો છે. અહીં કલર પણ ચેન્જ થવા લાગ્યો છે, તમે જોઈ શકો છો. અહીં આપણો બેસનનો લોટ સરસ રીતે છેકાઈ ગયો છે, તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સરસ રીતે સ્મેલ પણ આવવા લાગી છે. તો આપણે તેને એક પ્લેટમાં નીકાળી લઈશું. અહીં મેં 4 મીડિયમ સાઇઝની ડુંગળી લઈને તેને કટિંગ કરી લીધું છે. અહીં મેં એક પેનને ગરમ કરવા રાખેલું છે, તેમાં મેં 3 ચમચી જેટલું તેલ એડ કરેલું છે. અહીં આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. અહીં આપણે થોડું જીરું એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં કટિંગ કરેલા મરચાં એડ કરી દઈશું. ત્યારબાદ અહીં આપણે કટિંગ કરેલી ડુંગળી પણ એડ કરી દઈશું. અહીં આપણી ડુંગળી સરસ રીતે ચતળાવા લાગી છે, તમે જોઈ શકો છો. અહીં આપણી ડુંગળી સરસ રીતે ચતળાઈ ગઈ છે. અહીં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરશું. અહીં નમકનું પ્રમાણ થોડું વધારે હોય તો પણ ચાલે, કેમ કે આપણે બેસનનો ઉપયોગ કરવાનો છે એટલે નમક થોડું વધારે જોશે. ત્યારબાદ અહીં આપણે થોડી હળદર એડ કરી દઈશું. અહીં આપણે થોડો ધાણા જીરુંનો પાવડર એડ કરી દઈશું. ત્યારબાદ અહીં આપણે કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કરીશું. અહીં તમે જે પ્રમાણે તીખાશ ખાતા હોય તે પ્રમાણે એડ કરી શકો છો. ત્યારબાદ આપણે સરસ રીતે તેને મિક્સ કરી દઈશું. અહીં આપણે ઉપરથી થોડું પાણી એડ કરીને તેને સરસ રીતે આપણે મિક્સ કરીને થોડી વાર પકવી લેશું એટલે આપણા મસાલા પણ સરસ રીતે બેસી જાય. ત્યારબાદ અહીં આપણે તેને ઢાંકીને ધીમા ગેસની ફ્લેમ પર 1 મિનિટ પકવી લેશું. અહીં આપણે 1 મિનિટ જેવો ટાઈમ થયો છે અને આપણી ડુંગળી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. અહીં આપણે તૈયાર કરેલો લોટ એડ કરી દઈશું. તેને અહીં થોડો થોડો એડ કરીને તેને હલાવતું જવાનું છે અને પરફેક્ટ મિક્સ કરી લેવાનો છે. આ રીતે તેને મિક્સ કરી લેવાનું છે. અહીં આપણો લોટ સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો આપણે તેમાં ઉપરથી થોડું પાણીની શાટ લગાવીને તેને ફરી પાછો આપણે પકવી લેશું. અહીં આપણું પરફેક્ટ બેસન અને ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું છે તો આપણે તેમાં થોડા ધાણા એડ કરી દઈશું. અહીં આપણે શાકને સર્વ કરી લેશું. અહીં તમે આ શાકમાં જો ગ્રેવી વધારે રાખવી હોય તો પણ રાખી શકો છો. અહીં આપણું બેસન અને ડુંગળીનું એકદમ પરફેક્ટ રીતે શાક તૈયાર કરેલું છે, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું શાક તૈયાર છે. ખૂબ જ સરળ રીતે તૈયાર કરેલું છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.